विद्यालय ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 6. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે પાઠ 6 ભણીશું. આપણો પાઠ 6 છે સુંદરીની શોધ, જેના લેખક છે જયશંકર ભોજક સુંદરી. હવે પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનું અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા તેના સ્વાનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવાયા છે. શ્રી જયશંકર ભોજક અલ્પશિક્ષિત હોવાથી પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમાભાઈ સી પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક લગતા ગયા અને ભાષા દ્રષ્ટિએ મઠારતા ગયા. એ રીતે આ આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દ દેહ પામી છે. સરસ મજાનો પાઠ છે કે જયશંકરભાઈ છે બરાબર, હવે એ એક પુરુષ હોવા છતાં નાટકમાં એક સુંદરીનું પાત્ર ભજવવા માટે કેટલા કેટલા પ્રયત્નો કરે છે, એક સ્ત્રી પાસેથી કેવી રીતે શીખે છે બધું તે આ પાઠમાં વર્ણવાયું છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌભાગ્ય સુંદરી નાટક બહાર પાડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માંગતા હતા. હવે આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના 8-1 દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા. ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. એટલે જે વિક્રમ ચરિત્ર નાટક કરવાનું હતું તેમાં મારું પાત્ર હતું રંભા દૂધવાળી, તો એ પાત્રની તૈયારી મારી પાસે કરાવતા હતા. તેમાં મેં મારા દ્રષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો. પ્રથમ તો સસરા વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોમાં અભિનય કરતો હતો. રંભા દૂધવાળી બનીને પોતાના પતિ વિક્રમના પુત્ર રાજરતન પાસે આવે છે ત્યારે તેને પોતાના આકર્ષણથી આકર્ષવું અને જ્યારે આકર્ષાય ત્યારે ત્યાર પછી સ્ત્રી ઉચિત રીતે નકાર કરવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રામાં પણ વધારતા જવી અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો. આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે અને ચડિયાતા ક્રમે ઉપસાવી ભજવતો હતો બરાબર. કઈ રીતે નાટક ભજવવું, કઈ રીતે કયા પાત્રને કેવી રીતે વાતચીત કરવી અને નાટકનું જે શીર્ષક હતું રંભા દૂધવાળી, હવે એમાં શું હતું તો કે એક વિક્રમનો જે પુત્ર હોય છે રાજરતન, હવે એમને પોતાના આકર્ષણથી આકર્ષાઈ જાય પછી એમના તરફ નકારનું વલણ દર્શાવવાનું, નકારની માત્રા પણ વધારતા જવી અને છેવટે જ્યારે લાચાર એને થયેલો જાણે ત્યારે ઉપાય ન હોય તેવી રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની જે માંગણી છે એમનો સ્વીકાર કરી લેવો. આમ નાટકની કથા વસ્તુ છે બરાબર. હવે પ્રસ્તુત નાટકનું કોઈ દૂધલીઓ દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું ગયેલું. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ છપાવેલી. જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થઈ ગયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા. બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરવા કહ્યું કે
જે અસર અત્યારે તને થઈ છે ને તે અસર પ્રેક્ષકો પર થશે એની હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નાટકનું કર્તવ્ય છે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, છતાં સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો, જુગલ જુગારી નાટકમાં નાયિકા લલિતાની મુખ્ય ભૂમિકાનું આપણે જયશંકરભાઈને સોંપવામાં આવ્યું હતું. તો એમાં શું હોય છે કથા વસ્તુ? તો કે એક જ પતિને આટલો બધો પ્રેમ કરતો હોય અને તે જ પતિ જુગારના ટેવની લીધે તે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવીને મનાવીને એના બાળક નામે મૂકેલું ધન પણ એ લઈ લેવા સહી કરાવી લે છે. અને આથી જયશંકરભાઈના મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ પણ સરળ રીતે આવી ગયો. એને આંખમાંથી આ ખ્યાલ આવતા તે દડ દડ આંસુ સારવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો એમને ઉચ્ચારવા પણ કઠણ બની ગયા હતા. તો જ્યારે નટવરલાલભાઈએ કીધું કે ભાઈ જો બસ, જ્યારે તારી આંખમાં આંસુ આવી ગયા તો સામે જોવાવાળા પ્રેક્ષકોના આંખમાં પણ આંસુ આવી જાય ત્યારે તારું નાટકનું જે પાત્રનું મહત્ત્વ છે એ ખરું સમજાય. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં 4 માસ માટે રહેવા ગયા હતા. ત્યાં અમે પણ દર અઠવાડિયે 2-3 દિવસે માટે જતા હતા. આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી આવ્યો. બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા. આની જાણ એ કન્યાને હતી, તેટલી જ જાણ શ્રી બાબુભાઈને તેમજ તેમના પત્ની કૃષ્ણાબહેનને પણ હતી. આથી એમણે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો. બરાબર, હવે આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડતા હતા. મુખ હસી હસી જતું હતું અને છતાં ઠાવકાપણું તે સાચવી લેતા હતા. આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી. લલિતાના પોશાકનો ઉલ્લેખ પણ મને મળી ગયો. મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી. એમની પાસેથી મારી કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી નહોતી. એટલે વિદ્યાર્થી મિત્રો, જે બાબુલાલ હતા એમને અને એમના જે પત્ની હતા કૃષ્ણાબેન, એ બે નવી વધુની જે ભાવિ વધુ હતી એટલે જે એમના દીકરા સાથે સગાઈ થઈ હતી, એ પત્ની એની વધુનું દેખાવ કેવો હતો? તો કે સાદગી ભર્યો હતો. હવે તે જ્યારે પહેલી વાર ઘરે આવે છે તેના મુખ ઉપર જે શરમ જુએ છે તેનાથી અને તે હસે પણ છે, પણ ધીમું ધીમું મંદ હાસ્ય હસતી હોય છે. છતાં તે અને એનો પહેરવેશ પણ મને લલિતાના પાત્ર માટે ઉત્તમ લાગેલો અને એમની સાથે વાતચીત કરવી હતી પણ થોડુંક અજાણ્યું લાગવાથી મારી હિંમત ન થઈ. બરાબર, હવે એક નમતે બપોરે દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાંહોની બો બાંધતા હતા, એટલે બાંહે બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, બહેન પોલકાનું શું કરી રહ્યા છો? તમે પોલકા ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ જ સરસ રીતે જામીશ. એ બહેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું પણ બતાવ્યું. એટલે એ મારી ઉપર હસવા લાગ્યા કે આને વળી બ્લાઉઝનું શું કામ હશે. એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું. એટલે એમનું પાત્ર મારે રંગમંચ ઉપર ઉતારવાનું છે ને, પ્રસંગ રજૂ કરવાનો છે, પણ એના જેવું જ. તેમ સાંગો પાંગ એ જ હસતું મોઢું, એટલે જેમ પહેલાં હસ્યા તેવું જ હસતું મોઢું, એક જ એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ, તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનું છું. આમ 2-3 દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું શું ઘણું ઘણું શીખીને આવ્યો હતો. ત્યાર પછી
આ નાટક તાલીમ બાદ થયા બાદ 26/7/1902 મંગળવારની રાત્રિએ પહેલ વહેલું ભજવાયું હતું. પ્રેક્ષક ગૃહની આગલી જરોળમાં બાબુભાઈ અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોભ્યા હતા. અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબેને એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ, એવું જ હસવું, એવું જ બોલવું અને એના વજ્રવસ્ત્રોની સજાવટ કરી હતી. હું તો ભ્રમમાં પડી ગઈ કે આ તો આપણી ગુલાબ રંગમાં ઉપર આવી ગઈ કે કંઈ. એટલે જે જયશંકરભાઈએ પાત્ર ભજવેલું લલિતાનું તેના હાવભાવ એમની વહુ જેવા લાગ્યા એટલે એ કહેવા લાગ્યા. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું, આજે આખી રાતનો ઉજાગરો થયો છે, મારાથી સહજ બોલાઈ જવાયું. અરે સાથી ઉજાગરો થયો છે, તેમણે કહ્યું, સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પાડ્યો છે ને, એટલે વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થઈ ગયો. એટલે મેં કુતૂહલથી પૂછ્યું, સરસ્વતી ચંદ્ર એવું નામ લાંબુ શું છે? તે વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી. તેમણે થોડી સમજણ પાડી, આ એક નવલકથા છે, લેખકે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડ્યો છે. હું ચોથા ભાગની રાહ જોતો હતો, વાંચવામાં ખૂબ મજા આવીને પૂછ્યું, તેના 4 ભાગ છે? તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે જ ને? તેમણે કહ્યું, હા છે ને. મેં પૂછ્યું, હું તે વાંચું? તેમણે કહ્યું, વાંચજે. આ પછી આ નવલકથા શું છે તે જાણવાની મને સહજ ઉત્કંઠા થઈ અને તેમની પાસેથી જ પહેલો ભાગ લઈ મેં તે નવલકથાની વાંચવાનું શરૂઆત કરી. ક્રમે ક્રમે તેના 4 ભાગ સમયે સમયને કરીને 7 વાર વાંચ્યા. એવું એ નવલકથાનું કામણ હતું એટલે એ નવલકથામાં મને રસ પડ્યો હતો. મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા, પ્રેમની આંટીઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગેલો. હવે પેલી કુસુમ ગુણસુંદરી તેમજ અલગ કિશોરી સૌભાગ્ય દેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. તેમના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થતા હતા. હું તો અવલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો એટલે ફરવા લાગ્યો. મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને પાને આલેખાયેલી છે. એના અભ્યાસ માટે મેં એક નવી દીપ શોધી કાઢી. નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોનો અભિનય અરીસામાં જોતા જોતા ભજવતો હતો અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારો ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવા મથતો હતો. આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુસુમ સુંદરીની ભૂમિકા ભજવાનો મને મનોરથ જાગ્યો. થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષર શ્રી ગોવર્ધન રામભાઈને સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. તે જ પ્રસંગે
તેમણે સામેથી સરસ્વતી ચંદ્રને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માંગી. કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓને એમણે મોકલી જ આપી નહીં, પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધન રામભાઈએ સરસ્વતી ચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો. આ અંકમાં તેમણે સરસ્વતી ચંદ્ર ભાગ ચોથામાં આવતા ખેલી મારી કુસુમવાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવીને વસ્તુ મૂક્યું હતું. તેમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલોખ્યો હતો. એટલું મને અત્યારે યાદ છે. ગમે તે કારણે અમારી મંડળીવાળાએ આ નાટક મુંબઈની પ્રજાને ગમશે કે નહીં એમ લાગવાથી ભજવાનું રચ્યું નહીં અને એટલે ગમ્યું નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં. આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો. સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો, એટલે એ નાટકની અમે ભજવણી કરી શક્યા નહીં. આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતી ચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે, એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો. આ રીતે મારો અભ્યાસ હું વધારતો હતો અને મારી અભિનયની ગૂંચો હું ઉકેલતો હતો. વળી સૌભાગ્ય સુંદરીની સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડીમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો. આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો અને મારે કહેવું જોઈએ કે 6 માસને અંતે સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો. સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી એ વાત તદ્દન સાચી છે, પણ ખરી રીતે આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે તેવી બહેનો પાસેથી જ હું શીખ્યો હતો અને તેમાં મારી સમજ ઉમેરીને તેમણે હું પાછો આપતો હતો. લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા હતા. આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે તેઓમાંથી કોઈ બોલી ઉઠતું, જોજો પેલી સુંદરી જાય, અને મારા સામું જોઈને હસતા અને ઈશારામાં એક સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું હતું, ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો. એટલે મને થતું કે જે મેં પાત્ર સ્ત્રીનું ભજ્યું, જેમની પાસેથી શીખ્યું છે તે યોગ્ય છે, એવો સંતોષ થતો હતો. સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો મને ભેટ સોગાત આપી ગયે. આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રગટેલી ચેતનાએ આજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો. એટલે મને એવું લાગ્યું કે પુરુષ પાત્ર કરતાં સ્ત્રીઓના પાત્રનું જે પ્રદર્શન હું કરું છું એ લોકોને ખૂબ જ પ્રિય છે, એટલા માટે હું એનું અનુકરણ કરતાં શીખી ગયો. આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પણ ઘણી હશે એમ માનું છું. એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ સામે જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં કરવું, પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ મેં મારાથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતા જોઈ, જેના ઘાટીલા મદભર અંગોમાંથી યુવન નિત્રે, જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે. લાવણ્ય એટલે મીન્સ સુંદરતા, જેની આંખોમાંથી સ્ત્રી સહેજ ભાવો ઉભરાયા કરે છે, જેની ચાલ ગુજરાતનો ઠસ્સો પ્રગટે છે, જે પુરુષ નથી પણ એકમાત્ર સ્ત્રી જ છે, સ્ત્રી જ છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ. એ સૌભાગ્ય સુંદરી કે કુસુમ સુંદરી અંતરનું પ્રતિબિંબ પડતો અરીસો બોલતો હતો કે આ બેમાંથી કોણ છે, સૌભાગ્ય સુંદરી છે કે કુસુમ સુંદરી છે.
આ જયશંકર નથી, લજ્જાથી ગરવી ગુજરાતણ છે, એ લેકો, એ અભિનય, એ કામણ, શરીરના અંગ પ્રત્યંગમાં મધુર ઝણઝણાટી પેદા થઈ ચાલી ગઈ. ઘડીભરમાં મને એમ થયું કે હું પુરુષ છું જ નહીં, નથી જ. છતાં મને સહજ રીતે સંકોચ શરૂઆતમાં થયો હતો, હવે એમાં જ લાગ્યું છે કે હું જ સ્ત્રી જ છું. અવાંતર પ્રક્રિયા જ મને, એટલે બદલાવાની જે પ્રક્રિયા છે તે અવાંતર મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોતો મારા હજારા પ્રેક્ષકોને મને સુંદરી બનાવ્યો એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અટુલો જયશંકર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એમના શબ્દાર્થ. સ્ત્રી ઓચિત એટલે સ્ત્રીને શોભે તેવું, પોલકું એટલે સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર, બો એટલે બાંધવામાં આવતી દોરી, સાંગોપાંગ એટલે અંગોપાંગ સહિતની એક જ પ્રકારનું એક જ જેવું, ઉત્કંઠા તીવ્ર ઈચ્છા આતુરતા, કામણ એટલે વશીકરણ, અલૌકિક એટલે અસામાન્ય અદ્ભુત, ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવું એટલે લાગણીઓ પર ક્ષમતા પ્રાપ્ત કરવી, શેક્સપિયર એટલે જાણીતો અંગ્રેજ કવિ નાટ્યકાર, અવાંતર એટલે અંદરનું, અનુકૃતિ એટલે અનુકરણ કરવું, નકલ કરવી, કદરદાન એટલે કદર કરે તે જાણે તેવું ગુણજ્ઞ. પ્રશ્ન જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગ આવેલા છે તો આ પાઠ તમારે પાક્કા ચોપડામાં ઉતારી લેવા પડશે. આપણે 1-6 પાઠ પૂરા થયેલ છે, 11માં પાક્કો ચોપડો મને સ્કૂલે આવીને બતાવવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચા અસ્તુ.